સુરતમાં બે અઠવાડિયા પહેલા ઉમરા પોલીસનો કોન્સ્ટેબલ શૈલેષ ઘાગીયા 50,000 લાંચ લેતા પકડાયો અને ત્યાર પછી પણ સુરત પોલીસમાં લાંચ લેવાનું બંધ થયું નથી. વધુ એક પોલીસકર્મી એસીબીની જાણમાં શનિવારે જોવા મળ્યો હતો. પીસીબીનો કેશિયર હેડ કોન્સ્ટેબલ ચેતન સિમ્પી તેના બે પેન્ટરો સાથે 50,000 લાંચમાં ભેરવાયા છે અને એસીબીએ ચેતન સિમ્પીને પણ પકડી લીધો હતો. સુરતમાં બે અઠવાડિયા પહેલા ઉમરા પોલીસનો કોન્સ્ટેબલ શૈલેષ ઘાગીયા 50,000ની લાંચ લેતા પકડાયો. ત્યાર પછી પણ સુરત પોલીસમાં લાંચ લેવાનું બંધ થયું નથી. જેમાં પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચનો કેશિયર હેડ કોન્સ્ટેબલ ચેતન સિમ્પી અને તેના બે પેન્ટરો સાથે 50,000ની લાંચમાં ભેરવાયા છે. એસીબીની ટીમે શનિવારે સાંજે અઠવાલાયન્સ ચોપાટી પર બનારસી પાન સેન્ટર પાસે છટકું ગોઠવી ચેતન સિમ્પીના બે પેન્ટરોને 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ત્યાર પછી એસીબીએ ગણતરીની મિનિટોમાં ચેતન સિમ્પીને પણ પકડી લીધો હતો. ચેતન સિમ્પીનો 40,000 થી 42,000 પગાર છે. રિટાયર્ડ પોલીસ કમિશનર સતીશ શર્માએ અગાઉ પણ ચેતન સિમ્પીની ટ્રાફિકમાં બદલી કરી હતી. ટ્રાફિક પહેલાની વાત કરીએ તો તે પહેલા સુરત જિલ્લા પોલીસમાં હતો. ત્યાંથી સુરત સિટી પોલીસમાં એન્ટ્રી કરી નશાબંધી, સચિન, ડુમસ, ડીસીબી, ટ્રાફિક અને હાલમાં પીસીબીમાં હતો. મોટે ભાગે તેણે પોલીસ સ્ટેશનમાં બે નંબરી ધંધાઓની કેશિયરી કરી હતી. નાગરિકે એસીબીમાં આવી અને એમણે એક એવી રજૂઆત કરી હતી કે સુરતના ઊંઘ વિસ્તારમાં એમને આંકડા અને સટ્ટાનો બે નંબરનો ધંધો કરવાનો હતો. એટલે એ નાગરિકે એના મિત્ર મારફતે આ કામના જે આરોપી નંબર 1 જે છે સુરત શહેર પીસીબીમાં ફરજ બજાવશે અહેકો ચેતન સિમ્પી એમનો સંપર્ક કરેલો હતો અને ચેતન સિમ્પીએ એમને એવું જણાવેલું હતું કે ભાઈ તમારા આંકડાનો ધંધો ચાલુ કરવો હોય તો 4 લાખ રૂપિયા વ્યવહારમાં થશે. એના પછી પહેલાં એમણે એવું કહ્યું હતું કે 4 લાખ તો અમને પોસાય નહીં, એટલે છેલ્લે રજકના અંતે 1,75,000 અને એના અલગથી 50,000 એમ કરી અને એમણે ટોટલ ડિમાન્ડ કરેલી હતી. આરોપી નંબર 1 એટલે ચેતનભાઈ સિમ્પીએ એવું પણ જણાવેલું હતું કે પીસીબી અને એસઓજી એમ કે મારા હાથમાં છે તો 1,75,000 અલગથી અને 50,000 મારા અલગથી થશે. અને એના પછી આ જે એસીબીના ફરિયાદી જે છે એમણે કોઈપણ કારણોસર આંકડા અને સટ્ટાનો ધંધો ચાલુ નહોતો કર્યો, તેમ છતાં પણ આરોપી નંબર 1 ચેતનભાઈ સિમ્પી એમને વારંવાર ફોન કરી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા અને બીભત્સ ગાળો પણ આપતા હતા અને ધમકી આપતા હતા, જેથી જે એસીબીના ફરિયાદીએ લાંચ આપવા માગતા ન હોય સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો હતો. જે આધારે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈએ લાંચના છટકાનું આયોજન કરેલું હતું. જે લાંચના છટકા દરમિયાન આરોપી નંબર 1 એટલે ચેતનભાઈ સિમ્પીએ ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી અને એમની પાસેથી 50,000ની ડિમાન્ડ કરી અને એમણે આરોપી નંબર 1ના કહેવાથી આરોપી નંબર બે એટલે પ્રફુલભાઈ ઠાકોર કે જે ચેતન સિમ્પીનો માણસ છે અને અઠવાલાઇન્સ ખાતે એ બનારસી પાન સેન્ટર ચલાવે છે, એટલે એમને 50,000 આપ્યા ગણવા માટે કે આમાં તમે ગણી લો. પછી એ પ્રફુલભાઈ ઠાકોરે એનો જે એક માણસ છે પ્રમોદ રાવત એમને આપ્યા કે ભાઈ તું ગણી લે, એટલે એમ કરી અને ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી અને ફરિયાદી પાસેથી જે લાંચની રકમ જે 50,000 જે છે સ્વીકારી અને પકડાઈ ગયેલા છે અને ત્રણેય આરોપીની એસીબીએ ધરપકડ કરેલી છે અને હાલમાં ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ કરી રહી છે. હાલમાં આ ગુના સંબંધે બીજા પણ કોઈ બ્રાન્ચ કે પોલીસ સ્ટેશનના અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ એ બાબતે એસીબી તપાસ કરી રહી છે. ગઈકાલે રાત્રે મોડી રાત્રે ચેતન સિમ્પીના ત્યાં ઘરે સર્ચ કરવામાં આવ્યું અને સર્ચ કરી અને અમે તપાસના કામે ઇન્વેન્ટરી બનાવેલી છે અને એ પણ જ્યારે પણ અત્યારે હાલ તપાસ ચાલુ છે તો તપાસના હિતમાં અત્યારે હાલ અમુક બાબતો ડિસ્ક્લોઝ કરાવી નથી, પણ જ્યારે પણ એવી એક આવશે પોઈન્ટ ઓફ ટાઈમે અમે આપ સમક્ષ શેર કરશું.
સુરત શહેરના ઉન વિસ્તારમાં આંકડા તથા સટ્ટાનો ધંધો કરવાનો હોવાથી ફરિયાદીએ ચેતનનો સંપર્ક કરતા તેણે 50,000 વ્યવહાર ન થશે તેમ કહી લાંચ માંગી હતી. ત્યાર પછી ફરિયાદીએ આંકડા અને સટ્ટાનો ધંધો ચાલુ ન કર્યો, છતાં ચેતન ગંદી ગાળો બોલી ધમકી આપી અવારનવાર લાંચના નાણાંની માંગણી કરતો હતો. ફરિયાદીએ એન્ટી કરપ્શનમાં આ મામલે ફરિયાદ કરતા છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો, જેમાં ચેતન ઉપરાંત તેના બે લોકો રંગે હાથે ઝડપાયા છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.